चलो बालको, आजे आपणे शीखीशुं धोरण 2 सामान्य ज्ञान, तेमां पार्ट 5 सारी टेव। हवे आपणे घरमां अथवा बहार रोजिंदा कार्यमां घणा बधा वाक्योनो प्रयोग करता होईए छीए, घणा बधी क्रियाओ करता होईए छीए, एमांथी अमुक सारी आदतो होय छे, अमुक खराब आदतो होय छे। तो आ पार्ट पर एना ज मिश्र छे, सारी टेव मिश्र। તમને અમુક વાક્યો આપેલા હશે, તમે જે જે ક્રિયા કરો છો, અમુક લોકો અમુક ક્રિયા કરે છે, તે ક્રિયાઓ કેવી છે, સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ કહેવાય, તેના વિશે આપણે જોવાનું છે। તો ચાલો પહેલા આપણે બુક દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ। ચાલો સારી ટેવ, સારી ટેવમાં આપણે પહેલું ચિત્ર જોઈ અને તેની સામે લખેલી લીટીઓ વાંચો। સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી ન હતી। રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે, આને શું કહેવાય, મદદ કરવી, બીજાની મદદ કરવી, એ સારી ટેવ છે। બીજું છે, રોહન પુસ્તક વાંચી રહ્યો છે, તેણે માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી, તેને શું કહેવાય, સાથે મળીને વહેંચવું। ત્રીજું છે, હેત દરરોજ નહાય છે, તેને શું કહેવાય, નાહવું। ચોથું, જીમિકા દરરોજ દિવસમાં 2 વખત દાંત સાફ કરે છે, તેને શું કહેવાય, બ્રશ કરવું। પાંચમું, જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈ કહે છે તારો આભાર, તેનો જવાબ શું આવશે, સારી રીતભાત। ટીના હંમેશા તેનું ઘર સ્વચ્છ અને સુઘડ રાખે છે, તેને શું કહેવાય, સ્વચ્છતા રાખવી। સાતમું, ઓમ દરરોજ ભગવાનને યાદ કરે છે અને તેમનો આભાર માને છે, તો તેને શું કર્યું કહેવાય, પ્રાર્થના કરવી। આઠમું, પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી, એને શું કહેવાય, માન આપવું। નવમું, કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે, બીજા સાથે ભળવું। શ્રેયાએ એ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા, આને કેવી ટેવ કહેવાય, સાચું બોલું। તો આ બધી થઈ સારી ટેવો। તમને અમુક ચિત્રો આપ્યા હતા, તેની સામે તમને જે લીટીઓ આપી હતી તે વાંચીને તમારે સામે જવાબ લખવાનો, તો આ બધી થઈ સારી ટેવો। ચાલો હવે આપણે બુક દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો, તેમાં ફક્ત શું હતું, બધી સારી ટેવો જ હતી, તમને અમુક ચિત્રો આપેલા હતા તેની સામે તમને લીટીઓ આપેલી હતી, તે શું ક્રિયા કરે છે, કેવી ક્રિયા કરે છે તેના તમે નામ લખ્યા, એ બધી હતી સારી ટેવો। આના પછી હવેનો પોઈન્ટ આવે છે, નીચે કેટલીક ટેવો આવી છે, જેમ કે સારી ટેવની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ, આમાં તમને બંને ટેવો ભેગી આપેલી છે, સારી ટેવ આપેલી છે અને ખરાબ ટેવ આપેલી છે। તમારે લીટીને બરાબર ધ્યાનથી વાંચવાની છે અને પછી લખવાનું છે સારી ટેવ છે કે ખરાબ ટેવ છે। ચાલો આપણે પહેલેથી ચાલુ કરીએ। પહેલી, વેદાંત બીજા સાથે વસ્તુઓ વહેંચે છે, એને કેવી ટેવ કહેવાય, સારી ટેવ, બીજા સાથે વસ્તુઓ વેચવી। બીજું, પાર્થ ગમે ત્યાં થૂકે છે, તો તેને કેવી ટેવ કહેવાય, ખરાબ ટેવ। ત્રીજું, હર્ષ કચરો કચરા પેટીમાં નાખે છે, તો એને સારી ટેવ કહેવાય, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખાય। ચોથું, વૃંદા તે ખોટી હોય તો તે સ્ટોરી કહે છે, આપણે જો કઈ ભૂલ થઈ રહી હોય તો આપણે શું કરવું જોઈએ, સ્ટોરી, તો એને સારી ટેવ કહેવાય। એના પછી છે પાંચમું, રોજ સવારે દાંત સાફ કરતો નથી, આ તો ખરાબ ટેવ કહે, નિયમે હંમેશા રોજ બ્રશ કરવું જોઈએ। છઠ્ઠું, કૃપા કાગળના ગુચ્છા ગમે ત્યાં ફેંકી દે છે, આ પણ ખરાબ ટેવ, કચરો હંમેશા ત્યાં નાખાય, કચરા પેટીમાં જ નાખવાનું જોઈએ। સાતમું, આરતી ઘસીને દરેકને નમસ્કાર કરે છે, આ સારી ટેવ કહેવાય। આઠમું, આકાશ રાતે મોડા સુધી જાગે છે, એ પણ ખરાબ ટેવ કહેવાય।
તો તમને આ સારી ટેવ અને ખરાબ ટેવ વિશે સમજાઈ ગયું. હવે તમારે લેસનમાં આ 10 વાક્યો એક વખત લખવાના છે.